મારું નામ માયા ચા છે, ભાવનગરમાં રહેલું છું અને લાયન્સ ક્લબમાં પ્રેસિડન્ટ, ભૂતપૂર્વ પ્રેસિડન્ટ છું. હું 17 વર્ષથી પગના ઘૂંટણના દુખાવાથી પીડિત હતી. ખૂબ દુખાવો મને થતો હતો. હું મારું રૂટિન કામ બી નહોતી કરી શકતી. પેઇન મને સખત રહેતું હતું. ત્યાં મને કોઈ કેપી હોસ્પિટલ કેવલભાઈ પરમારનો કોન્ટેક કરવાનું કીધું અને હોસ્પિટલમાં ગઈ સાહેબનો કોન્ટેક કર્યો. 2-3 વખત મારા રિપોર્ટ કઢાવ્યા અને કોન્ટેક કર્યા પછી મને એવું લાગ્યું કે ના, હું સાહેબ પાસે ઓપરેશન કરાવી જ લઉં. એટલે મેં રોબોટિક ઓપરેશન કરાવ્યું. ઓપરેશન કરાવ્યા પછી એટલું સારું રિઝલ્ટ મળ્યું છે કે હું 15 દિવસની અંદર તો હું ચાલતી બી થઈ ગઈ હતી અને હું મારી રીતે મારું બધું કરી બી શકતી હતી અને આજની તારીખ સુધીમાં મને કોઈ તકલીફ નથી. અને કેવલભાઈ પરમારનો મને બહુ જ નેચર ગમ્યો, કારણ કે સાહેબ બહુ જ સારા નેચરના છે. એમનો સ્ટાફ સારો છે, હોસ્પિટલનો સ્ટાફ સારો છે અને ખૂબ બધા કેર કરે છે અમારે લોકોની. હું 3 દિવસ રહી, 3 દિવસની અંદર એ લોકોએ મારે બહુ જ કેર કરી હતી અને મને સાહેબનો નેચર પણ ખૂબ ગુડ પર્સન છે સર. એટલે મને કોપી હોસ્પિટલનું બસ હું એમ જ કહું છું કે મને તો સાહેબને મેં પૂછ્યું ત્યારે મને ખબર પડી કે સાહેબ મારું રોબોટિક ઓપરેશન કર્યું, પણ મને કંઈ ખબર કેમ ન પડી. તો સાહેબે કીધું કે ના, બસ એ જ એની ખૂબી છે કે અમારે કંઈ તકલીફ નથી થતી, કંઈ ખબર નથી પડતી. પણ આજની તારીખે મને આજે આઈ થિંક 5-6 મહિના થઈ ગયા પણ મને કોઈ જ તકલીફ નથી. મને ખૂબ સારું રહે છે એમનાથી. એટલે કેવલભાઈ પરમારનો ખૂબ થેન્ક્સ કહું છું અને હોસ્પિટલ સ્ટાફનો બધાને પણ થેન્ક્સ કહું છું. ઓકે. નમસ્કાર મિત્રો, મારું નામ ડૉક્ટર કેવલ પરમાર, ઓર્થોપેડિક સર્જન, ગોલ્ડ મેડાલિસ્ટ, ટ્રોમા એન્ડ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન, કેપી હોસ્પિટલ, ભાવનગર. હું કેપી હોસ્પિટલમાં ફૂલ ટાઈમ ઓર્થોપેડિક, ટ્રોમા એન્ડ જોઈન્ટ રિપ્લેસમેન્ટ અને ઓર્થોપેડિક સર્જન તરીકે કાર્યરત છું. આજે આપણે જાણીશું રોબોટિક ની રિપ્લેસમેન્ટ વિશે. રોબોટિક ની રિપ્લેસમેન્ટ શું છે? રોબોટ એક મશીન છે, જે આ એક રોબોટ મશીન છે અને એની સામેનું એક વર્ચ્યુઅલ યુનિટ હોય છે, એનાથી અમે સર્જરી કરતા હોય છે. હવે રોબોટિક મશીનમાં વેરિયસ સેન્સર હોય છે જે પેશન્ટના પગમાં લગાવવામાં આવે છે. આ સેન્સરથી પેશન્ટના પગનું 3D વર્ચ્યુઅલ મોડલ એક ક્રિએટ થાય છે અને એ પ્રમાણે અમે સર્જરી કરતા હોય છે. બધું જ માપ લીધા પછી, પ્રોપર કેલ્ક્યુલેશન પછી અમને હાડકાના કાપ સિવાય પહેલાં અમને એના સાંધાની સાઇઝ ખબર પડે છે, અંદર ગાદીની સાઇઝ ખબર પડે છે. બધું જ કેલ્ક્યુલેશન કર્યા પછી જ્યારે અમે રોબોટને ઓર્ડર આપીએ છીએ ત્યારે રોબોટ પરફેક્ટ એ જ પોઝિશનમાં આવીને ઊભું રહે છે કે જે પોઝિશનમાં અમારે એનો એક્યુરેટ કટ કરવાનો હોય છે. રોબોટનું જે કટ કરવાનું જે પોઝિશન છે એ પોઝિશનમાં આવીને ઊભું રહે છે. એ આવીને ઊભા રહ્યા પછી અમે એ પેશન્ટના હાડકાનો કટ કરતા હોય છે. એટલે આ એક મશીન એવું છે કે જેમાં સર્જને તો સર્જરી કરવાની જ છે, રોબોટ આપણને કેલ્ક્યુલેશનમાં મદદ કરશે કે જે પ્રમાણે આપણે ઓપરેશન કરી શકીએ છીએ. આમના તમે ફાયદા તમે ગણતરી કરો તો રોબોટિક ની રિપ્લેસમેન્ટના ટૂંક સમયના ફાયદા અને લાંબા ગાળાના ફાયદા થતા હોય છે. ટૂંક સમયના ફાયદામાં સૌથી પહેલાં તો સ્નાયુની કાપકૂપ ઓછી થાય છે, જેથી કરીને લોહીનો વ્યય ઓછો થાય છે અને સારામાં સારું રિઝલ્ટ, સારામાં સારું સાંધાનું ફિટિંગ થાય છે. એટલે ઓપરેશન બાદ જે દર્દીને દુખાવો થતો હોય છે, નહિવત થતો હોય છે અને ઓપરેશન બાદ 15 દિવસમાં જે ઘણી બધી ફિઝિયોથેરાપી કરવાની હોય છે જે આમાં જરૂર હોતી નથી, એટલે સરળતા રીતે ચોકસાઈ ભર્યું ઓપરેશન થાય છે. લાંબા ગાળાના ફાયદામાં આપણે વાત કરીએ તો જ્યારે આપણે સાંધાનું ફિટિંગ કરીએ છીએ તો એ એક્યુરેટ ફિટિંગ થાય છે, એટલે સર્જનની એક્સપર્ટાઇઝ સ્કિલ અને સાથે રોબોટની એક્યુરેસી એ બે કમ્બાઈન થવાથી આપણને 100% રિઝલ્ટ મળે છે. જ્યારે આપણે સાંધો એક્યુરેટ ફિટ કરીએ છીએ પ્લસ ઇન્ટરનેશનલ ઝીમર સાંધો આપણે યુઝ કરીએ છીએ જેનું આયુષ્ય 35-40 વર્ષ સુધીનું હોય છે, એટલે લાંબા ગાળે સાંધાનું આયુષ્ય પણ સારું હોય છે.